हरिओम विद्यार्थी मित्रों, आंकड़ाशास्त्र में आप चैप्टर नंबर 1 सूचकांक जेनो बेटा आपणो छेल्लो विभाग विभाग सी आपणे स्टार्ट करीए छीए અત્યારે। टूंका दाखलामां मगजमारी हमेशा વધારે હોય એ વસ્તુને ધ્યાનમાં રાખતા બધા બાળકોએ બેટા બધા દાખલા ધ્યાનથી સમજવાના છે। સાતમો દાખલો જો સૌથી પહેલા, એક સમયગાળા દરમિયાન જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 280 થી વધીને 340 થયો। वेतन रुपया 13,500 થી વધીને 14,750 થયું હોય તો કામદારને વાસ્તવમાં કેટલો ફાયદો કે નુકસાન થયું હશે તે તમારે જણાવવાનું છે। રકમને સૌથી પહેલા ધ્યાનથી સમજો બેટા, સૂચકાંક પહેલા કેટલો હતો 280, વધીને કેટલો થયો 340। કામદારનું વેતન પહેલા કેટલું હતું 13,500, વધીને કેટલું થયું 14,750। तो फायदो के नुकसान तुम्हारे जानू हो तो सौ समझू पड़े कि सूचकांक में वधारो थयो ए प्रमाणे कामदारना वेतन में केटलो वधारो थवानी जरूर हती। धारो के तमने लोगों ने दाखला में 14,750 नहीं आवे, थोड़ी वार माटे एवुं मानी तो आ जे वस्तु छे ने तमारे त्रिराशी नुं पद मूकीने शोधवानुं छे। सूचकांक पहेला केटलो हतो 280, ત્યારે આવક કેટલી હતી તો કે 13,500। સૂચકાંક વધીને કેટલો થયો 340, તો આવક વધીને કેટલી થવી જોઈએ ને બેટા એ પહેલા શોધી આવો। તો હું ત્રિરાશી નું પદ મૂકું છું અહીંયા, જો સૂચકાંક તો વેતન, જો સૂચકાંક 280 હોય તો કામદારનું વેતન મને મળી ગયું અહીંયા 13,500। સૂચકાંક વધીને કેટલો થયો 340, તો કામદારનું વેતન વધીને કેટલું થવું જોઈએ એ શોધીએ પહેલા આપણે। આ બેનો કરીશું આપણે ગુણાકાર, 13,500 ગુણ્યા 340 છેદમાં 280, કેલ્સીમાં બધા બાળકો ટ્રાય કરો તો જવાબ તમને લોકોને બેટા કેટલો મળ્યો 16,392.86। સૂચકાંકના વધારા પ્રમાણે કામદારનું વેતન વધીને આટલું થવું જોઈએ। આ વ્યક્તિનો ખર્ચનો સૂચકાંક છે, આમ જુઓ ખર્ચમાં જે પ્રમાણે વધારો થાય બેટા એ પ્રમાણે આવક વધવી જોઈએ, તો સૂચકાંકના વધારા પ્રમાણે એનો આવકનો વધારો 16,392.86 હોવો જોઈએ। ચેક કરો કેટલો છે, તો કે ભાઈ 14,750, મતલબ વધારો ઓછો થયો કે નહીં, તો કામદારને શું થયું નુકસાન કે ફાયદો, તો નુકસાન। તો એ શોધી આપણે બેટા અહીંયા, તો લખી દો અહીંયા હું કામદારનું નુકસાન ઇઝ ઇક્વલ ટુ એનું જે વેતન છે એ વેતન વધીને થવાની જરૂર હતી 16,392.86 માઇનસ, એને માલિકે વેતનનો વધારો કેટલો આપ્યો વધીને કેટલું થયું 14,750। આ બંને તમે જો કેલ્સીમાં માઇનસ કરો ને બેટા તો માઇનસ કરતા તમને લોકોને જવાબ મળે છે અહીંયા 16,42.86, મતલબ કામદારને 1,642.86 રૂપિયાનું નુકસાન થયું। જો આ જવાબ નાનો મળ્યો હોત આપણે, ધારો કે 13,000 મળ્યો તો કામદારને શું થયું કે ભાઈ ફાયદો થયો, 14,750 કરતા તમારો આ જવાબ જો બેટા ઓછો હોય ને તો અહીંયા નુકસાનની જગ્યાએ શું લખવાનું ફાયદો લખવાનું, પણ અહીંયા જે જવાબ છે ને બેટા એ 14,750 કરતા વધારે મળ્યો, મતલબ એ થયો કે કામદારને ફાયદો ને શું થયો નુકસાન થયું। સેક્શન સી માં 2 માર્ક્સ માં તમને લોકોને બેટા આ ટાઈપનો દાખલો પૂછી શકાય। આઠમો જે દાખલો છે એ દરેક વિદ્યાર્થીઓ બેટા આરામથી જાતે ગણી શકે ટાઈપનો છે, કારણ કે એમાં તમારે વાસ્તવિક વેતન શોધવાનું છે જેનો દાખલો અગાઉ આપણે ભણી ચૂક્યા છીએ। દાખલા નંબર 9 ની બેટા વાત કરીએ આપણે હવે, દાખલા નંબર 9, તો સૌથી પહેલું ધ્યાન તમારું રકમ, વર્ષ 2014 અને 2015 ના જથ્થાબંધ ભાવના સૂચકાંક અનુક્રમે 177.6 અને 182.2 મળ્યા, તો આ બંને વર્ષના સૂચકાંકનો ઉપયોગ કરી ફુગાવાનો દર શોધો। દાખલામાં તમારે શોધવાનું છે બેટા ફુગાવાનો દર, જ્યારે દાખલામાં ફુગાવાનો દર તમારે શોધવાનો હોય ને ત્યારે ફરજિયાત તમારે એ ગાણિતિક સૂત્ર બેટા યાદ અહીંયા રાખવાનું છે। સર કયું સૂત્ર, તો સિમ્પલ છે, ચાલુ માઇનસ આધાર છેદમાં આધાર ગુણ્યા 100, ચાલુ માઇનસ આધાર છેદમાં આધાર ગુણ્યા 100, તો સૂત્ર એનું આવું બનશે, ધ્યાનથી સમજો બેટા, ચાલુ
વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક એમાંથી કરીશું આપણે માઇનસ માઇનસ હવે આવશે અહીંયા આધાર આધાર વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં ચાલુ માઇનસ આધાર છેદમાં આધાર તો છેદમાં આધાર વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક અને એના ગુણ્યા કેટલા કરવાના બેટા 100 આ સૂત્ર બધા વિદ્યાર્થી મિત્રોએ તમારા દાખલો જ્યાં ગણતા હોય ને અગાસી પર બેટા લખી લેવાનું સૂત્ર યાદ રાખતા હોય ફુગાવાનો દર ઇઝ ઇક્વલ ટુ ચાલુ વર્ષનો ભાવ માઇનસ આધાર વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100 કિંમત મૂકી અહીંયા 2014 અને 2015 બે વર્ષ આપેલા છે તો આધાર વર્ષ કયું 2014 અને ચાલુ વર્ષ કયું 2015 તો ચાલુ વર્ષનો ભાવ મને જણાવો કેટલો છે બેટા 181.2 આ ચાલુ વર્ષનો સૂચકાંક છે માઇનસ આધાર વર્ષનો શું કેટલો બેટા 177.6 છેદમાં આધાર વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક કેટલો છે 177.6 એના ગુણ્યા કરીશું આપણે 100 ઉપર જો તમે બંનેની બાદબાકી કરો તો 3.6 છેદમાં 177.6 ગુણ્યા 100 તો છેલ્લે તમને ફુગાવાનો દર મળશે બેટા 2.03% આપણને શું મળી ગયું ફુગાવાનો દર ફુગાવાનો દર જ્યારે પણ તમને દાખલાની અંદર બેટા પૂછાય ત્યારે તમારે આ પ્રમાણે બેટા આટલી માહિતી ધ્યાનમાં અહીંયા રાખવાનું છે 10મો જે દાખલો છે બેટા એ તમે લોકો જાતે ગણી શકશો અને એમાં તમે ધ્યાનથી જુઓ તો ભાવ સાપેક્ષ આંકમાં થયેલ ટકાવારી વધારો તમને આપ્યો છે 315 328 અને 390 વધારો છે એટલે 100 માં શું કરવાના પ્લસ કરવાના 100 માં પ્લસ કરતા તમે દાખલામાં આઈ બની જશે એટલે આઈ ની કોલમ કમ્પ્લીટ બાજુમાં તમને મહત્વનું પ્રમાણ આપ્યું છે 5 7 7 8 એ શું કહેવાય ડબલ્યુ પહેલામાં 5 બીજામાં 7 અને ત્રીજામાં 8 બાજુમાં કોલમ બનાવી દો આઈ ડબલ્યુ ની અને સૂત્ર મૂકી દો સિગ્મા આઈ ડબલ્યુ ના છેદમાં સિગ્મા ડબલ્યુ 11 માં દાખલાની જો આપણે વાત કરીએ તો રકમ જુઓ જો વર્ષ 2014 માટે એક વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવક 25000 તે વર્ગનો વર્ષ 2014 ના આધાર વર્ષ 2016 માટેનો સૂચકાંક 120 હોય તો 16 માટે આ વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવકનું અનુમાન લગાવો દાખલામાં માહિતી શેની આપી છે ધ્યાન દો 2014 અને 2016 બે વર્ષ આપ્યા છે તો સૌથી પહેલા દાખલામાં જે આપણો બેટા આધાર વર્ષ છે કયું કહેવાય કયું કહેવાશે 2014 અને ચાલુ વર્ષ કયું કહેવાશે કયું આવશે બેટા 2016 આધાર વર્ષનો સૂચકાંક ઓલવેઝ કેટલો આવે 100 એ તો આપણને ખબર જ છે અને ચાલુ વર્ષનો સૂચકાંક દાખલામાં તમે ધ્યાનથી જુઓ તમને કેટલો આપ્યો છે 120 દાખલામાં તમને લોકોને 2014 એટલે કે આધાર વર્ષની આવક 25000 આપેલી છે અને 16 ની તમારે શોધવાની સિમ્પલ દાખલો થઈ ગયો કે જો સૂચકાંક 100 હોય તો સરેરાશ ખર્ચવાપાત્ર આવક કેટલી 25000 સૂચકાંક વધીને કેટલો થયો 120 તો આવક કેટલી થવી જોઈએ અગાઉ જે દાખલો આપણે ગણી ચૂક્યા ને બેટા એના જેવો જ દાખલો છે રિપીટ કરીએ એકવાર જો સૂચકાંક તો ખર્ચવાપાત્ર સરેરાશ આવક તો સરેરાશ આવક જો સૂચકાંક 100 હોય તો સરેરાશ ખર્ચવાપાત્ર આવક દાખલામાં તમને લોકોને બેટા આઈપી છે 25000 સૂચકાંક વધીને થઈ ગયો 120 તો આવક વધીને કેટલી થવી જોઈએ આ બેનો કરીશું આપણે ગુણાકાર 25000 ગુણ્યા 120 છેદમાં મૂકીશું આપણે 100 કેલ્સીમાં કરો બેટા ગુણાકાર અને ભાગાકાર તો છેલ્લો જવાબ તમને લોકોને મળશે રૂપિયા 30000 મતલબ સૂચકાંકના વધારા પ્રમાણે કામદારની આવક વધીને રૂપિયા 30000 થવી જોઈએ દાખલો ક્લિયર બેટા નંબર 16 અસો નંબર 12 12માં નંબરના દાખલાની જો આપણે વાત કરીએ તો સૌથી પહેલા ધ્યાન તમારું રકમમાં બેટા
एक कामदार वर्ष 2015 માં માસિક સરેરાશ આવક 16000 2016 માં વધીને 20000 થઈ તો 2015 ની સરખામણીમાં 16 માટે આવકનો સૂચક આંશો દાખલામાં કયા વર્ષ આપેલા છે 2 15 અને 16 તો એમાં આધાર વર્ષ કયું બેટા તો કે સર 2015 ઓકે ગુડ અને ચાલુ વર્ષ કયું તો 2016 એ આપણે જોઈએ બેટા ચાલુ વર્ષ તમે ધ્યાનથી જો બેટા બન્નીની તમને લોકોને આવક આપેલી છે 2015 ની આવક જો દાખલામાં કેટલી આવી છે તો કે સર 16000 આવી છે અને 2016 ની જે આવક છે એ તમને કેટલી આવી છે બેટા 20000 આવી છે દાખલામાં શું મેળવવાનું છે તો દાખલામાં આપણે શોધવાનું છે બેટા આવકનો સૂચક આંક ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન સૂચકાંક શોધવાનો પણ સામાન્ય સૂત્ર છે ચાલુ વર્ષની ચક્કી છેદમાં આધાર વર્ષની ચક્કી ગુણ્યા 100 ચક્કી એટલે ચલ કિંમત અહીંયા આપણને ચલ કિંમતની જગ્યા પર શું આપેલું છે આવક તો આવકનો સૂચકાંક શોધવાનો સૂત્ર શું બને ચાલુ વર્ષની આવક છેદમાં આધાર વર્ષની આવક ગુણ્યા 100 તો અહીંયા હું મૂકી રહ્યો છું સૂત્ર બેટા પહેલા હેડિંગ મારી દઉં આવકનો સૂચકાંક એના માટે કોઈ અલગ સૂત્ર યાદ રાખવાની જરૂર નથી અગાઉનું સૂત્ર છે ને ત્યાં ચકીની જગ્યા પર ચકો નહીં આપણે આવક લખવાનું છે તો સૂત્ર મૂકી દો બેટા અહીંયા હું ચાલુ વર્ષની આવક છેદમાં આધાર વર્ષની આવક એના ગુણ્યા હું કેટલા કરીશ બેટા 100 કરીશ ચલો કિંમત મૂકે चालू वर्ष की आवक से आपकी पासे 20000 छेद में आधार वर्ष की आवक से बेटा आपकी पासे 16000 એના ગુણ્યા કેટલા કરું 100 20000 ગુણ્યા 100 છેદ માં 16000 તો છેલ્લો જવાબ તમને લોકોને બેટા કેટલો મળે છે 125 આ શું મળી ગયો આવકનો સૂચક આંક બહુ સિમ્પલ દાખલો હતો આગળ વધીએ બેટા દાખલા નંબર 13 પર જઈએ છીએ આપણે ચલો 13મો દાખલો જો જો એક વસ્તુનું ઉત્પાદન વર્ષ 2016 માં આધાર વર્ષની સરખામણીએ 9 ના છેદમાં 5 ગણું વધ્યું હોય તો વર્ષ 2016 માટે ઉત્પાદનનો સૂચકાંક કેટલો શબ્દ ધ્યાનથી જુઓ તો સૂચકાંકમાં વધારો 9 ના છેદમાં 5 ગણું વધ્યું છે 9 ના છેદમાં 5 ગણું વધ્યું તમને લોકોને જો અગાઉનો શબ્દ એકવાર પાછા યાદ કરાવું તો વધારો હોય તો પ્લસ કરવાનું ઘટાડો હોય તો માઈનસ કરવાનો ગણો હોય તો ગુણાકાર કરવાનું અને ભાગના હોય તો ભાગાકાર કરવાનો હવે અહીંયા જુઓ ગણું પણ છે અને વધ્યું પણ છે એનો મતલબ એ થયો કે દાખલામાં પ્લસ પણ કરવાનું અને ગુણાકાર પણ કરવાનો તમારે દાખલામાં શોધવાનો છે બેટા ઉત્પાદનનો સૂચકાંક તો અહીંયા હેડિંગ મારું છું ઉત્પાદનનો સૂચકાંક થોડું ધ્યાનથી સમજો બેટા ઉત્પાદનનો સૂચકાંક મળે કઈ સૌથી પહેલા વધ્યું છે તો વધ્યું હોય તો 100 માં શું કરવાનું પ્લસ તો આ 100 માં મેં પ્લસ કર્યું ચાલો હવે ગણું છે તો મારે શું કરવાનું ગુણાકાર તો 100 ગુણ્યા 9 ના છેદમાં 5 આટલું તમે ઇફેક્ટ આપો ને બેટા દાખલામાં ડાયરેક્ટ તમને લોકોને ઉત્પાદનનો સૂચકાંક મળી જાય વધારો હોય તો શું કરવાનું પ્લસ અને ઘણું હોય તો શું કરવાનું ગુણાકાર તો કેલ્સીમાં જો ટ્રાય કરીએ તો 100 પ્લસ ચલો જોઈએ 100 ગુણ્યા 9 ભાગ્યા 5 કયું 100 એના ગુણ્યા 9 તો કેટલા આવ્યા 900 આવ્યા એના ભાગ્યા તમારે કેટલા કરવાના બેટા 5 કરવાના તો જવાબ તમને લોકોને મળશે 180 100 પ્લસ 180 તો જવાબ કેટલો બેટા 280 આ શું મળી ગયું આપણને ઉત્પાદનનો સૂચક આંક જો ખાલી ગણું હોય ખાલી ગણું તો આટલું જ આવે 100 ગુણ્યા 9 ના છેદમાં 5 તો જવાબ કેટલો આવે 180 પણ વધ્યું છે ને તો જે 180 આવ્યું એમાં પ્લસ કેટલા કરવા પડે 100 તો જવાબ કેટલો આવે 280 આવો પ્રશ્ન તમને લોકોને વિભાગ એ માં બેટા વિકલ્પની અંદર 1 માર્ક્સ ની અંદર પૂછાય એક દાખલો એક્ઝામ માટે ઘણો બધો બેટા અગત્યનો 14મો જે દાખલો છે એ બધા બાળકો બેટા આરામથી જાતે ગણી શકશે લાસ્પિયરનો જવાબ 221.5 આપ્યો છે ફિશરનો જવાબ 222 આપ્યો છે અને પાસે આઈપી ની કિંમત તમારે બેટા શોધવાની છે
तो आ હતું તમારું બેટા ચેપ્ટર નંબર 1 જેના બધા કન્સેપ્ટ ઓલરેડી આપણે તમારા માઇન્ડ ની અંદર ક્લિયર કરેલા છે અગાઉના જે તમારા ચેપ્ટરો હતા બીજું ત્રીજું અને ચોથું એની કમ્પેરીઝન માં ચેપ્ટર નંબર 1 માં મગજમારી થોડીક વધારે હતી એટલા માટે આપણે વધારે સમય બેટા આ ચેપ્ટર ને આપેલો છે તો દરેક વિદ્યાર્થી મિત્રો એ ચેપ્ટર નંબર 1 એકદમ કમ્પ્લીટ કરવાનું છે તો આજની બેટા ચર્ચા ને આપણે અહીંયા વિરામ આપીએ છીએ આવતા લેક્ચર ની અંદર એક નવું લઈને આવીશું ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓને ગુડ બાય હરિઓમ તમારો દિવસ બેટા શુભ રહે આભાર મિત્રો